ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બાળકો. આજે આપણે ગુજરાતી વિષય ભણવાના છીએ. ગુજરાતીમાં આપણે અગાઉના વિડીયોમાં સાદા શબ્દો અને વાક્યો લખતા શીખી ગયા છીએ. હવે આજે આપણે કા વાળો કક્કો શીખીશું. તો જોઈએ, કને કાનો કા, પછી ખને કાનો ખા, ખ પછી શું આવે? ગ, ગણપતિનો. તો ગને કાનો ગા, પછી ઘરનો ગ આવે તો ઘરને ઘને કાનો ઘા, પછી ઘા ગ પછી શું આવે? ચ, તો ચને કાનો ચા, ચ પછી શું આવે? છ, તો છને કાનો છા, છ પછી શું આવે? જ, જલેબીનો જ, તો જને કાનો જા, પછી જ પછી જબલાનો જ, તો જને કાનો જા, જ પછી શું આવે? ટ, ટપાલનો ટ, તો ટને કાનો ટા, ટ પછી ઠળિયાનો ઠ, તો ઠને કાનો ઠા, ઠ પછી ડબ્બાનો ડ, તો ડને કાનો ડા, પછી ડબ્બાના ડ પછી ઢગલાનો ઢ, તો ઢને કાનો ઢા, ઢ પછી શું આવે? અણ, તો અણને કાનો અણા, અણ પછી શું આવે? તલવારનો ત, તો તને કાનો તા, તલવારના ત પછી શું આવે? થડનો થ, તો થને કાનો થા, થડના થ પછી શું આવે? દડાનો દ, તો દને કાનો દા, દડાના દ પછી શું આવે? ધજાનો ધ, તો ધને કાનો ધા, ધજાના ધ પછી શું આવે? નગારાનો ન, તો નને કાનો ના, નગારાના ન પછી શું આવે? પતંગનો પ, તો પને કાનો પા, પ પછી શું આવે? ફટાકડાનો ફ, તો ફને કાનો ફા, ફટાકડાના ફ પછી શું આવે? બકરીનો બ, તો બને કાનો બા, બકરીના બ પછી શું આવે? ભમરડાનો ભ, તો ભને કાનો ભા, ભમરડાના ભ પછી શું આવે? મ, તો મને કાનો મા, મગરના મ પછી શું આવે? યતિનો ય, તો યને કાનો યા, યતિના ય પછી શું આવે? રથનો ર, તો રને કાનો રા, રથના ર પછી શું આવે? લખોટીનો લ, તો લને કાનો લા, લખોટીના લ પછી શું આવે? વહાણનો વ, તો વને કાનો વા, વહાણના વ પછી શું આવે? શરણાઈનો શ, તો શને કાનો શા, શરણાઈના શ પછી ષટકોણનો સ, તો શને કાનો શા, ષટકોણના શ પછી શું આવે? સસલાનો સ, તો શને કાનો સા, સસલાના સ પછી શું આવે? હળનો હ, તો હને કાનો હા, હળના હ પછી શું આવે? નળનો અળ, તો અળને કાનો અળા, અળ પછી શું આવે? ક્ષત્રિયનો ક્ષ, તો ક્ષને કાનો ક્ષા, ક્ષત્રિયના ક્ષ પછી શું આવે? યજ્ઞનો જ્ઞ, તો જ્ઞને કાનો જ્ઞા, જ્ઞ પછી શું આવે? અજગરનો અ, તો અને કાનો આ. તો આજે આપણે શું શીખ્યા બાળકો?
કાવાળો કક્કો. તો આ તમારે ઘરે બોલવાનો છે અને લખવાનો છે.